નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસી નૈષધ દેસાઈએ મતદારો પાસે માંગી મદદ. નૈષધ દેસાઈએ મતદારોને આર્થિક મદદ કરવા કરી અપીલ. ગાંધી વેશમાં આવી ગાંધી વિચારો સાથે નૈષધ દેસાઈએ નવસારી લોકસભાના મતદારોને કરી અપીલ. ભાજપે કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સીલ કર્યા હોવાના કર્યા આક્ષેપ. ભાજપે ચૂંટણીને ખર્ચાળ બનાવી હોવાના કર્યા આક્ષેપો. નૈષધ દેસાઈએ પોતાના બેંક એકાઉન્ટ અને QR કોડ જાહેર કર્યો. નૈષધ દેસાઈનો યોગ્ય આર્થિક મદદ માંગતો વિડીયો વાયરલ થયો. વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાંસદા તાલુકાના ઝરી ગામમાં લગ્ન પ્રસંગમાં અનંત પટેલ DJના તાલે ઝૂમ્યા. લગ્ન પ્રસંગમાં DJમાં એક જ ચાલે અનંત પટેલ જ ચાલેના ગીત ઉપર જાનૈયાઓ સાથે અનંત પટેલ પણ ઝૂમ્યા. વાંસદા તાલુકાનું ઝરી ગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું આવ્યું છે નિવાસ સ્થાન. નવસારીમાં ચોરોએ ક્યાં કર્યો હાથ સાફ? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. ગણદેવી વિધાનસભા વિસ્તારમાં CR પાટીલનો પ્રચંડ પ્રચાર. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET-CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. દેસાઈ હાઈસ્કૂલ દેગામની રાષ્ટ્રહિત માટે મતદાન કરવા ગ્રામજનોને અપીલ. બીબી દેસાઈ દેગામ હાઈસ્કૂલ દ્વારા દરેક મત કિંમતી છે, તેની ગણતરી થાય છે. મતદાનનું મહત્વ સમજાવી લોકસભા ચૂંટણી તારીખ 7/5/2024 તમામ મતદાતાઓને મતદાન કરવા શિક્ષકો દ્વારા અપીલ કરવામાં આવી હતી. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. દરેક નાગરિકે મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે. લોકશાહીને ટકાવી રાખવી એ દરેક ભારતીયની પવિત્ર ફરજ છે. ઓછું મતદાન લોકશાહીને નબળી પાડે. જેટલું મતદાન વધુ તેટલી લોકશાહી સક્ષમ, મજબૂત અને સબળ બને છે. સાતમી ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન યુનાઇટેડ કરાટેડો ફાઉન્ડેશન ગુજરાત દ્વારા 24 એપ્રિલ 2024 રોજ સમા ઇન્ડોર સ્ટેડિયમ વડોદરા ગુજરાત ખાતે યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોમાંથી કુલ 350 વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં નવસારી ગોજુર્યુ શોબુકાન સ્ટાઇલના 9 કરાટેકાઓએ ભાગ લઈ 12 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 કાંસ્ય એમ કુલ 18 મેડલ મેળવીને નવસારીનું ગૌરવ વધાર્યું છે. એ બદલ એમના કોચ સેન્સાઈ રાજેન્દ્ર યાદવ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી હતી, સાથે કમોસમી વરસાદ વરસે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી, જેને પગલે આજે વહેલી સવારથી નવસારી શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અમી છાંટા થતાં વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી. પરંતુ બપોર બાદ ગરમી વધતા લોકો શેકાયા હતા અને આમ આજે એક જ દિવસે 2 ઋતુઓનો અનુભવ થયો હતો. અને જોકે આ વાતાવરણને પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમ વાર IELTS, PTE, ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. ચીખલી પંથકમાં અસહ્ય ગરમી વચ્ચે વહેલી સવારે વરસાદી ઝાપટું આવતા લગ્ન પ્રસંગોના રંગમાં ભંગ પડે તેવી સ્થિતિ સર્જાતા આયોજકોમાં ઉચાટ ફેલાવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ થતા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાની મદદે અભ્યમ ટીમ નવસારી. નવસારી જિલ્લાના નજીકના ગામમાંથી એક મહિલાએ 181 પર કોલ કરી જણાવ્યું કે તેમની સાથે કંપનીમાં કામ કરતા યુવકે ફોટો એડિટ કરી તેમના પતિને મોકલતા પતિએ મારપીટ કરી છૂટાછેડા આપવાની ધમકી આપતા અભ્યમ ટીમે મહિલાના પતિને સમજાવી કાયદાકીય માહિતી આપી સમાધાન કરાવ્યું હતું.
176 ગણદેવી વિધાનસભા વિસ્તારમાં ચીખલી તાલુકાના ટાંકલ ગામેથી ચોસા દેગામ ચીખલી પીપલગભાણ વાડ થઈ ખેગામ સુધીની મોટર બાઇક રેલી સાથે હાલના સાંસદ અને ચોથી વખત જીત પ્રાપ્તિ કરવા માટે સીઆર પાટીલ ઠેર ઠેર સ્વાગત સ્વીકારી ઉપસ્થિત નાગરિકોને મોદી સાહેબની ગેરંટીને સાચી કરવા માટે ભરપૂર મતદાન કરવા અપીલ કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 નવસારીમાં લોકશાહીને મજબૂત બનાવવા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોની સક્રિય ભાગીદારી. નવસારી જિલ્લાની 174 જલાલપુર મતવિસ્તાર ઉપર 59 વરિષ્ઠ મતદારો તથા 55 દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે, અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ, અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે SIP થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને SIP કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. અમદાવાદ ટ્રેક પર બોરિયાસ ટોલનાકા નજીકથી 28,000 નો દારૂનો જથ્થો ઝડપાયો. નવસારી LCBના PSI ગઢવી, PSI આહિર, PSI ગોહિલ અને તેમની ટીમ જિલ્લામાંથી દારૂની હેરફેર અટકાવી પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવા નેશનલ હાઇવે નંબર 8 પર પેટ્રોલિંગ તપાસમાં હતી. તે દરમિયાન આ ટીમના લલિતભાઈ, મનોજભાઈને સંયુક્તપણે બાતમી મળી કે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 35 જેટલી બોટલોનો કુલ રૂપિયા 28,000ની કિંમતના દારૂના જથ્થા સાથે 2 ઇસમો ભરૂચ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે LCBની ટીમે નેશનલ હાઇવે નંબર 48ના અમદાવાદ ટ્રેક પર બોડિયાસ ટોલનાકા નજીક નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો. આ દરમિયાન બાતમીમાં જણાવ્યા પ્રમાણે બંને ઇસમો અંકલેશ્વરના 29 વર્ષીય કપિલ કલ્પુરા યાદવ અને અંકલેશ્વરના જીતાલી ખાતે રહેતો 20 વર્ષીય વરુણ મોતીલાલ શાહની ધરપકડ કરવા સાથે દારૂનો આ જથ્થો પૂરો પાડનાર મુંબઈ મીરા રોડનો રોશન નામનો સપ્લાયર તથા દારૂનો જથ્થો મંગાવનાર અંકલેશ્વરના જીતાલીની મહિલા બુટલેગર સવિતા દેવી મેદનીરાય ઉર્ફે સતીશ યાદવને વોન્ટેડ જાહેર કરવા સાથે પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઇવે નંબર 48 પર ચીખલીના બલવાડા ચેકપોસ્ટ નજીકથી 64,000નો દારૂ પકડાયો. ચીખલી પોલીસને માહિતી મળી કે નેશનલ હાઇવે નંબર 48ના અમદાવાદ ટ્રેક પર થઈ એક ઇકો કારમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ભાવનગર તરફ વહન થઈ રહ્યો છે. આ બાતમીના આધારે ચીખલી પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર 48ના અમદાવાદ ટ્રેક પર બલવાડા ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબની ઇકો કાર આપતા પોલીસે તેને અટકાવી કારની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, વિસ્કી તથા ની નાની મોટી બોટલો મળી આવી હતી. સાથે જ કુલ રૂપિયા 2,72,100ની મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI MK ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
ચીખલા સાધકપુર ખાતે પિકઅપ ગાડી અડફેટે બાઇક ચાલકને ગંભીર ઇજા. ચીખલી તાલુકાના પીપલકભાણ ગામે ખૂંટિયા આંબા ફળિયા ખાતે રહેતા 42 વર્ષીય બિપિન વસંત સોલંકી ગત 21 એપ્રિલે સાંજે 7 વાગ્યાના અરસામાં સાધકપુર ખેરગામ રોડ પરથી પોતાની હીરો મોટર સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન સાધકપુરના ચાળિયા ફળિયામાં રહેતા ચાર રસ્તા પર એક અજાણ્યા પિકઅપ ચાલકે તેમની બાઇકને અડફેટે લેતા રસ્તા પર પટકાયેલ બિપિનભાઈને માથામાં ઇજા થવા સાથે ડાબા હાથ અને ડાબા પગે ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ પિકઅપ ચાલક પોતાની ગાડી લઈ ભાગી છૂટ્યો હતો. આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત બિપિનભાઈના પિતા વસંતભાઈએ સોલંકી અકસ્માત સર્જનાર પિકઅપ ચાલક વિરુદ્ધ ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસના PSI HS પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીના સાધકપુર ચાળિયા ફળિયા પાસે પિકઅપ વાહન ચાલકે સીડી ડિલક્સ હોન્ડા મોટરસાયકલ સાથે અકસ્માત કરતા બિપિનભાઈ સોલંકીને માથાના ભાગે હાથ અને ડાબા પગમાં ફ્રેક્ચર કરી ત્યાંથી ફરાર થઈ જતા પોલીસે અજાણ્યા પિકઅપ વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી પોલીસ સ્ટેશનના ઠગાઈ છેતરપિંડીની ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને નવસારી LCB પોલીસે બોરિયાસ ટોલનાકા પાસેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 37.2 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90%, જ્યારે સાંજે 35% રહ્યું હતું. હવાની ગતિ 2.0 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે AC, LED TV, ફ્રીઝ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.